વિશ્વમાં કોરોના વાયરસને લઈને ચિંતાનો માહોલ છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના શંકાસ્પદ કેસ સામે છે બનાસકાંઠાના ખાતે ઈરાનથી પરત ફરેલા એક યુવકને શંકાસ્પદ કોરોના જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મૂળ કાણોદર ગામના વતની અને પાલનપુર ખાતે નિવાસ કરતો એક યુવક ઈરાનથી થોડા દિવસ અગાઉ જ સ્વદેશ પરત ફર્યો હતો

તેવી સ્વીકારતા જાણ કરી હતી જે બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા આ યુવકને તાત્કાલિક ધોરણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ એકસો એંસી જેટલા લોકોનું મોનિટરિંગ થઈ ચૂક્યું છે જેમાં હજુ પણ અનેક લોકો આરોગ્ય વિભાગના અંદર નીચે છે જે પ્રકારે કાણોદરના યુવકને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે હાલ જે કોરોના વાયરસનું ચાલી રહ્યો છે એ માટે અમને સરકાર તરફથી જે કંઈ સૂચના મળે છે એનું અમે અમલીકરણ કરીએ છીએ અત્યારે વિદેશમાંથી જે કોરોના અફેક્ટેડ કન્ટ્રીમાંથી જેટલા લોકો આવે છે એની તમામો તમામની અમે ડિટેલ માહિતી રાખીએ છીએ અને તમામો તમામની અમે જે કોરોના અફેક્ટેડ કન્ટ્રી છે એમને હોમ ક્વોરેન્ટાઇન કરીએ છીએ અત્યારે આપણા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ટોટલ એકસો અડતાલીસ લોકો અત્યાર સુધી આવ્યા છે એકસો અડતાલીસમાંથી એકસો આઠ લોકો એવા છે કે જેના ચૌદ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે એને કોઈ જાતની કોઈ તકલીફ નથી હવે જે ચાલીસ રહ્યા છે એ ચાલીસ એવા છે જે ચાલીસ ને ચાલીસમાંથી કોઈને કોઈ તકલીફ નથી એ બધાનું અમે ડેલી ફોલોઅપ કરીએ છીએ અને અમારી આરોગ્યની જે ટીમ છે એ ડેલી આ લોકોની તપાસ કરે છે કારણ કે ચૌદ દિવસ સુધી અમારે એ લોકોની તપાસ કરવાની છે કે એમને કોઈ જાતની કોઈ તકલીફ ના થાય એના માટે આજે એક સામાન્ય બિલકુલ સામાન્ય તકલીફ કોઈ એક ભાઈ છે જે કાણોધર રહેતો હતો અને ઈરાનથી આવેલું હતું એમને કીધું મને સામાન્ય તકલીફ છે તો એમને અત્યારે આપણા પાલનપુર સિવિલમાં દાખલ કરાયા છે અને એમનું સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને સેમ્પલનું રિઝલ્ટ પણ પરમ દિવસે આવી જશે પણ હાલમાં એમને કોઈ જાતની કોઈ તકલીફ નથી અને એમના પોતાના ઘરમાં એમના સાથે કોન્ટેક્ટવાળા ચાર લોકો છે જેના અંદર એમના ત્રણ બાળકો છે અને એક એમની વાઈફ છે અમારા મેડિકલ ઓફિસર અત્યારે પણ એમને ચેક કરીને આવ્યા છે અને એમને કોઈને કોઈ જાતની તકલીફ નથી તકેદારીના અમે તમામ પગલાં અમારા બનાસકાંઠા અને આરોગ્ય ટીમ દ્વારા લેવામાં આવી રહેલ છે